અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વસ્ત્રાલ સીટીએમ ઇસનપુરમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। રાયપુર ખમાસા જમાલપુર પાલડીમાં પણ વરસાદ છે। તો આ તરફ પ્રહલાદનગર શામલચાર રસ્તા એસજી રોડ પર પણ ભારે વરસાદ કહી શકાય। સમગ્ર અમદાવાદની અંદર વધુ એકવાર મેઘરાજા ગમરોળી રહ્યા છે। ભારે વરસાદી પાણી હાઈવે પર ભરાઈ રહ્યા છે। ચાંદખેડા ગોતા એસજી હાઈવે પર પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અને આપણે જણાવી દઈએ કે હાલમાં સતત પડી રહેલા વરસાદને પગલે ક્યાં ક્યાં શું પરિસ્થિતિ છે, ક્યાં ધીમી ધારે ધોધમાર વરસાદ અમદાવાદમાં પડી રહ્યો છે, અમારા સંવાદદાતા આશકા જોડાઈ ગયા છે અમારી સાથે। આશકા, શું છે પરિસ્થિતિ અમદાવાદની? ચોક્કસથી ખ્યાતિ, અમદાવાદમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે અને સવારથી જ મેઘરાજાની બેટિંગ ચાલી રહી છે। ધોધમાર વરસાદ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે। અત્યારે હાલ હું શાહીબાગ ખાતેનું જે રિવરફ્રન્ટ વિસ્તાર છે ત્યાં છું। તમે જોઈ શકો છો કે વરસાદને મળવા અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર પણ આવ્યા છે, પરંતુ આજે વરસાદ છે સવારથી જ ચાલુ થઈ ગયો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તાર, શાહીબાગ હોય, વસ્ત્રાલ હોય, નારોલ હોય કે પછી ગોતા, એટલે પશ્ચિમ અમદાવાદની વાત કરીએ, ગોતા, મેમનગર અને ઘાટલોડિયાની વાત કરીએ, તો તમામ જગ્યાએ ધોધમાર વરસાદ સવારથી પડી રહ્યો છે। હવામાન વિભાગની જે આગાહી છે ખ્યાતિ કે હજુ પણ બે દિવસ વરસાદી માહોલ અમદાવાદમાં રહેશે। અને આપણે જોયું છે કે 12 કલાક જે વરસાદ પડ્યો હતો તેમાં અમદાવાદની હાલત કેવી થઈ ગઈ હતી, બેટમાં ફેરવાઈ ગયું હતું અમદાવાદ। આ રીતે જો વરસાદ ચાલુ રહેશે તો હજુ પણ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ શકે છે। અને અત્યારે શરૂઆત પણ થઈ ગઈ છે, જે જૂનું અમદાવાદ કહી શકાય, આસોડિયા મેમકો સાઈડના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। અને અત્યારે સવારથી જ વરસાદી માહોલ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી છે એટલે હજુ 2 દિવસ આ જ રીતનો વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળશે। જી।